ડીઝલનો તો ભાવ વધારો થયો છે, તેની સામે ટેમ્પા ચાલકોને જૂનું ભાડું જ મળી રહ્યું છે. તેવા સમયે ટેમ્પા ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે ટેમ્પા ચાલક એસોસિએશનની સ્થાપના કરી અને ભાવ વધારાની માંગ અર્થે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા હાલ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તમામ ક્ષેત્રમાં વ્યવસાય કરતા લોકોને આ વધારા સામે લડવું પડે છે. ત્યારે ટેમ્પા ચાલકને પણ આ વધારાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના અનુસંધાને ટેમ્પા ચાલક એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે, જેની મિટિંગ વીઆઈપીના ડેલા વિસ્તારમાં મળી હતી અને એસોસિએશન દ્વારા ટેમ્પા ભાડામાં વધારો કરવા માટેના જરૂરી મુદ્દાઓ તૈયાર કરી આવતા દિવસોમાં ભાડા વધારા માટેની માંગ કરવામાં આવશે. અહીંયા બધા ભેગા થયેલા છે ભાઈ, આપણે જે મુદ્દા ઉપર અહીં બધા ભેગા થયેલ છીએ એ મુદ્દો આપણે બધાને એક સાથે જ ચાલવાનું છે. અને એક થઈને અમે અત્યારે ભેગા થયા છે બોલેરો પિકઅપ આઈસરના ભાડા વધારવા માટે. આ ડીઝલના ભાવના વધારાના અભાવને ખાતર અમે ભાડા વધારવા માંગીએ છીએ. ડીઝલના ભાવ જે વધ્યા છે એ ઘટવાના નથી, બરોબર છે? એટલા માટે બધાને રોજી મળે ને બધાને સપોર્ટ મળે એ માટે એસોસિએશન મેં ઊભું કર્યું છે. ભાવનગર ટેમ્પો એસોસિએશન એડમિન અમારા મોહસિનભાઈ છે, ગ્રુપના મેન, જે આ ગ્રુપ ઊભું કરેલું છે. અમે આમાં એસોસિએશનમાં 150-200 જણા અત્યારે ભેગા થયેલા છે. ડીઝલના અને વિમાનના બધા ભાવ વધી ગયા છે, ગાડી વાળાનું શોષણ થાય છે, એના માટે અમે એસોસિએશન બનાવ્યું છે. અત્યારે 200-250 જણા ભેગા થયા છે ને આગળ આ કામ અમે વધારવાના છીએ. ડીઝલ ના ભાવ વધતા એ જ ભાડામાં ગાડી અત્યારે વેપારી મંગાવે છે. આરટીઓ ની અંદર તમે લાયસન્સ જે હેવી બેચ નું રિન્યુ કરાવો એ પેલા 200 રૂપિયા માં થતું, અત્યારે 1000 રૂપિયા થઈ ગયા છે રિન્યુ લાયસન્સ કરવામાં આવી છે. ને ટાયર ના ભાવ એટલા દાડે દિવસે વધતા જાય છે ને જેથી કરીને કે આની અંદર આ એસોસિએશન કરવામાં આવેલ છે. અમારા એડમિન મોહસિનભાઈ કે જાગૃત કર્યા બધાને ને વ્યવસ્થિત અત્યારે બધા ભેગા થયા છે 200-250 જણા માણસો. ને એક અમારી માંગણી એવી છે કે ભાવ વધારો ઓછો થાય ડીઝલ ની અંદર, ને સરકાર ભાઈ એવી માંગણી અમે કરવી છે કે ભાવ ઓછો કરે. અમારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની અંદર